હવે આગળ વાત કરીએ તો જામનગરની, જામનગરમાં યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જામનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતમાં બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા રદ કરાતા જામનગરમાં યુવક કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જામનગરના સાત રસ્તા સર્કલ ખાતે યુવક કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ગુજરાતમાં છેલ્લા ત્રણ વખતથી બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતીઓ માટેની પરીક્ષાઓ સતત રદ કરતા માઇક સાથે પરિભ્રમણ કરી યુવાનોની વેદનાને વાચા આપી હતી. યુવક કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરોએ જામનગર શહેર પ્રમુખ દિગુભા જાડેજા અને યુવક કોંગ્રેસના પ્રમુખ ડૉક્ટર તૌસિફ ખાન પઠાણ તેમજ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા આનંદ રાઠોડ અને ધવલ નંદાની આગેવાનીમાં જામનગરમાં સૂત્રોચ્ચાર કરી બેરોજગાર યુવાનોની પરીક્ષાઓ રદ કરી સરકારને યુવાનોના રોજગારની વિરોધ ગણાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. યુવક કોંગ્રેસ અને એસયુઆઈ દ્વારા 2018થી પેપર ફૂટવાની ઘટનાઓ અને પરીક્ષા રદ થવાની ઘટનાઓને લઈને સરકારના અણઘડ વહીવટને કારણે પરીક્ષાઓ રદ થતી હોવાના આક્ષેપ કરી લાખો યુવાનોના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે તેમ જણાવી આગામી દિવસોમાં આ અંગે યુવાનોના હિતમાં આંદોલનની પણ કોંગ્રેસ દ્વારા જામનગરમાં ચીમકી અપાઈ છે. હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર. 2018માં બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાઓ યોજાવાની હતી, પણ નિયમ મુજબ આ ભરતીઓની અંદર પેપર લીક થયા, ભરતીના કૌભાંડ થયા અને ભાજપના મળતીઓએ આ પરીક્ષાઓમાં સેટિંગ કરી અને અંતે પરીક્ષા રદ કરવાનો વારો આવ્યો. ત્યારબાદ આ જ પરીક્ષા ફરીવાર નક્કી કરવામાં આવી, પરંતુ કોઈ પણ કારણસર પાછી રદ કરવામાં આવી. થોડા દિવસ પહેલાં ફરીથી ડિક્લેર કરવામાં આવે છે ત્રીજી વાર કે પરીક્ષા રવિવારના રોજ આ ગુજરાતના બેરોજગારોની પરીક્ષા અમે લેવા જઈ રહ્યા છીએ. અંદાજિત 3,900 જેટલી જગ્યા હોય, 11.5 લાખ જેટલા ફોર્મ ભરાવવાની, એ પણ આજથી 3-4 વર્ષ પહેલાં. છતાં અચાનક જ પાછું કહેવામાં આવે છે કે ભાઈ આ ભરતી પણ અમે કેન્સલ કરી છે. તેના કારણો કોઈ પણ હોઈ શકે. આજનો યુવાન બેરોજગાર છે અને એમના યુવાનો BCCI ચેરમેન થઈને બેઠા છે. યુવાનોની રોજગારીના પ્રશ્ન સમગ્ર ગુજરાત, સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે અને જ્યારે રોજગારી દેવાની વાત આવે, પરીક્ષા લેવાની વાત આવે ત્યારે પેપર લીક થાય, મળતિયાઓના સેટિંગ થાય, ભાજપના લોકોને નોકરીઓ મળે, આ પરિસ્થિતિ ગુજરાતની અને સમગ્ર દેશની થઈ રહી છે. જેના માટે સમગ્ર ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા આજે ગુજરાતના યુવાનોની પડખે રહેવા માટે, તેમનો અવાજ બુલંદ કરવા માટે, તેમની સાથે રહેવા માટે ગુજરાતના ગામે ગામમાં આ ભરતી રદ થઈ છે તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કૌપાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NA NOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.